वंदे जय श्री राम जय श्री राम, राम।, 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 राम। आज कार्यक्रम में आप भारतीय जनता पार्टी ना प्रदेश महामंत्री पूर्व राज्यक मंत्री श्री रजनी भाई पूर्व महामंत्री श्री केसी पटेल श्री यज्ञेश भाई શ્રી ધારાસભ્યશ્રી જયેશ પટેલ કેતનભાઈ પટેલ મનનભાઈ વ્યાજ આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં સૌ અલગ અલગ પાર્ટીમાંથી આવેલા આગેવાનો સૌ કાર્યકર્તાઓ આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને વંદન મીડિયા સેન્ટર ના લોકાર્પણને કારણે થોડું આવવામાં મળું થયું એના માટે આપ સૌની માફી પણ માગું છું સમયસર કાર્યક્રમ શરૂ કરવો એ પ્રકારની પાર્ટીમાં નિયમ બનેલો છે અને નિયમનો ભંગ મારાથી થયો એટલા માટે આપને રાહ જોવી પડી પરિવાર આવો ન થાય એનો પણ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો આજે આખા દેશમાં મોદીમાંય વાતાવરણ બન્યું છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું એ મોદી સાહેબ આખા દેશ અને દુનિયાને બતાવી છે અનેક વર્ષોથી આઝાદ થયા પછી પણ અવિકસિત આપણા દેશને સૂત્રો સાથે આદરણીય મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર નહીં પરંતુ લોકોની સુખાકારી માટેની તમામ કાળજી કરીને યોજનાઓ બનાવીને યોજનાઓ સો ટકા લાભાર્થી સુધી પહોંચે એના માટેનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે બહેનો હશે એમને આજે પોતે સુરક્ષિત લાગે છે અને એનો યશ એ મોદી સાહેબને આપે છે બહેનોને અધિકાર આપવા માટે બે હજાર સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જ વર્ષ તમને યાદ નથી પરંતુ મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં બહેનોને પચાસ ટકાનું રિઝર્વેશન આપ્યું હતું એટલા માટે ગુજરાતમાં મેયરથી માંડીને જિલ્લા પંચાયતના પ્રમુખોથી માંડીને પચાસ ટકા સભ્યપદ સાથે એમને પ્રતિદ્ધ મળ્યું છે એમને અધિકાર મળ્યો છે આદરણીય મોદી સાહેબે તે લોકસભાનું બિલ્ડિંગ એ ગુલામીનું પ્રતિક હતું વર્ષો પહેલાં અંગ્રેજોએ બનાવેલા ગુલામીના પ્રતીકને ક્યારેય છોડવાનો વિચાર આ દિન સુધી સત્તા પર રહેલી પાર્ટીઓ કર્યો નહોતો મોદી સાહેબે પહેલીવાર એ ગુલામીના પ્રતીકમાંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારતનું આટલી મોટી લોકશાહી છે આપણા સ્વતંત્ર ભારતનું પોતાનું એક ભવન થાય અને એ પણ અદ્યતન થાય એ પ્રકારનો વિચાર એમણે આવ્યો ત્રીસ મહિનાનો પ્રોજેક્ટ હતો લગભગ છવ્વીસ સત્તાવીસ મહિનામાં ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક બિલ્ડિંગ મોદી સાહેબે ઊભું કર્યું અને એમાં પહેલો ઐતિહાસિક ઠરાવમાં પણ એમણે બહેનોને યાદ રાખી અને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપીને આ દિન સુધી આ અધિકારથી વંચિત રાખેલા આ બહેનોનો અધિકાર એમને આપ્યો છે મોદી સાહેબે આ છવ્વીસમી જાન્યુઆરીના પરેડમાં એ પરેડની અંદર બાર પ્લાટૂનો હતા એમાંથી અગિયાર પ્લાટૂનમાં બહેનો હતી દુનિયામાં કોઈ પણ દેશમાં એમની સ્વાતંત્ર્ય દિનની પરેડની અંદર ક્યારેય બારમાંથી અગિયાર બહેનો બહેનોનું પ્લાટૂન એવું ક્યારેય બન્યું નથી આ જ બહેનો આકાશ હોય પાતાળ હોય ભૂમિ પર હોય કે પાણીમાં હોય આ દરેક દળમાં નૌકાદળથી માનીને દરેક દળની અંદર આજે બહેનો ફક્ત જોવાતી નથી એનું નેતૃત્વ કઈ રહી છે દુનિયા જોઈ રહી છે કે આ દેશને સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે એ આજે દુનિયા જોઈ રહી છે એની પ્રતીતિ પણ એ બધાને કરાવી છે જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમની અંદર પણ પચાસ ટકાથી વધુ બહેનો હતી બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે એમને જવાબદારી આપી અને એના કારણે આ શક્ય બન્યું છે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરવી એમને આર્થિક રીતે વધુ મજબૂત કરવી બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે આ દેશના યુવાનો માટે પહેલા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે આ દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એ સ્વાવલંબી બને નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો કંઈક પ્રોજેક્ટ કરે કંઈક નવું કરે અને એના માટે પૈસાની જરૂર પડે એટલા માટે એમણે બેન્કોને કહ્યું કે આ યુવાનોને લોન આપો અને એ પણ વગર વ્યાજની લોન આપો બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે તમે તો કહો છો લોન આપો અમે લોન આપીશું વગર વ્યાજની પણ આપીશું પણ એમના જામીન કોણ થશે ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલાં વડાપ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કરીને એવું કહ્યું કે આપણા દેશના યુવાનો પર મને ભરોસો છે એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું આ શબ્દોની તાકાત જો એમાં વિશ્વાસ જો યુવાનો પરનો આ દેશના યુવાનોને ટેલેન્ટ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે એ જે રીતે યુવાનો એના પર પગભર થયા છે કંઈક નવું કરી છૂટવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે એ આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવવાના છે ત્રીજો સંકલ્પ કરે છે એમણે ખેડૂતો માટે કે ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ પણ એ લાચાર છે નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા નાના અધિકારીને પણ એને લખવું પડે કે સાહેબ શ્રી મને આ મદદ કરો એની લાચારી વર્ણવવી પડે મોદી સાહેબે કીધું કે મને એ મંજૂર નથી આ દેશનો અન્નદાતા જગતનો તાત એ લાચાર ન હોઈ શકે એટલા માટે એમણે કોઈ પણ જાતની અરજી કર્યા વગર કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં સીધા ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા દર વર્ષે ત્રણ ટુકડામાં જમા કરાવવાનું શરૂ કર્યું આજ દિન સુધીની સરકારોમાં કોઈએ ખેડૂતો માટે યોજના બનાવી તો પહેલી યોજના મોદી સાહેબે ખેડૂતો માટે બનાવી છે આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા પેટ્રોલિયમના ભાવ વધ્યા યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલિયમના ભાવ વધ્યા એના કારણે ખાતરના ભાવ વધ્યા આપણા દેશમાં ખાતરનો એક રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબે થવા નથી દીધો કેમ કે આ ખેડૂતને આ ભાવ વધારો પોસાય નહીં એ વાત મોદી સાહેબ જાણે છે ને એમણે સબસિડી વધારી પણ ખાતરનો ભાવ નહીં વધવા દીધો અને એનો પુરવઠો વધાર્યો પહેલાં તો લાઇન લાગતી હતી ફાયરિંગ થતી હતી લાઠીચાર્જ થતો હતો આજે કશા લાઈન વગર દરેક ખેડૂતોને પોતાને જોયું તો ખાતર મળી જાય છે વ્યવસ્થા પણ મોદી સાહેબે ખેડૂતો માટે કરી છે અમે ચોથો સંકલ્પ કર્યો છે દેશના ગરીબો માટે આ દેશમાં આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે એમને લાભ મળવો જોઈએ અહીં દલિત ભાઈ બહેનો છે એમને પણ લાભ મળવો જોઈએ પણ એ લાભ એમને મળે એ ઉપરાંત જે ઉજળિયાત છે અલગ અલગ એ બ્રાહ્મણ પણ હોઈ શકે અલગ ઉજળિયાત કોમરથી પણ હોઈ શકે પણ એ ગરીબ તો હોઈ શકે આ દરેક ગરીબને કોઈ ભાગ પાડ્યા વગર જેને રિઝર્વેશનનો અધિકાર છે એ તો છે જ પણ એ ઉપરાંત વિશિષ્ટ યોજનાઓ બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમણે સંકલ્પ કર્યો અને છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓએ પણ કહ્યું કે દસ વર્ષની અંદર આ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ એ તો મોદી જ કરી શકે મોદી છે તો છે અને મિત્રો કોઈ સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવ જેવું સૂત્ર આપવાને બદલે ખોશ કામ મોદી સાહેબે કર્યું છે સમાજમાં ભાગલા બદલે સૌને સાથે રાખીને દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે આ પચીસ કરોડ આ કઈ મોદી સાહેબનો સર્વેનો આંકડો નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી યુએન દ્વારા કરવામાં આવેલા આખા દુનિયાના દરેક દેશોમાંથી જે ફિગર મળ્યા છે એના આધારે આ ઓથેન્ટિક ફિગર એ એમણે જાહેર કર્યો છે એના આધારે હું તમને કહી રહ્યો છું અને એટલા જ માટે મોદી સાહેબના આ પ્રભાવ મોદી સાહેબનો લોકોના કામ કરવાની ભાવના આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એમનો સફળ પ્રયત્ન વિશેષ લાભ એમાં ગુજરાતને પણ મળ્યો છે દ્વારકા નગરી ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી પાણીમાં ગરક થઈ ગઈ છે દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ આપણે વિશ્વાસ પણ છે પણ સિત્તેર એસી ફૂટ ઊંડે જેને તરવા વડે એને પૂછ્યો કે પાંચ ફૂટ બી ઊંડા જાઓ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે તો સિત્તેર એસી ફૂટ નીચે જઈને મોદી સાહેબે એ નગરીને સ્પર્શ કર્યો ખુલ્લા હાથે કર્યો ભગવાન કૃષ્ણને ગમતું મોરપી છે ને અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ અને યોગા એ પણ મોદી સાહેબે ત્યાં યોગા પણ કર્યા અને દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી આજે પણ દરિયાની અંદર એ ત્યાં સમાયેલી છે આવા તો અનેક કામ કર્યા ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત કર્યો તો સૌથી દુઃખદ પ્રવાસ સેવનો હતો વંદે ભારત જેવી ટ્રેનો શરૂ કરીને એકસો ને ની સ્પીડમાં ચાલતી આ ટ્રેન ડોટ ટાઈમ પર સમયસર આવે સ્વચ્છતા એમાં આંખે ઉડીને વળગે એવી ટ્રેન સુખદ પ્રવાસ રેલવેનો જો કોઈએ કર્યો તે મોદી સાહેબે કર્યો છે એક સાથે સાત એમ્સનો લોકાર્પણ પહેલાં એક એમ્સ હતો દિલ્હીમાં આજે સાત એમ્સ એક સાથે લોકાર્પણ રાજકોટની મોદી સાહેબે કર્યું એક સાથે પંદર એરપોર્ટનું લોકાર્પણ કર્યું એક એરપોર્ટને ડેવલપ કરવું હોય ને તો પણ બહુ જ મુશ્કેલી પડતી હતી પણ મોદી સાહેબે પંદર કર્યા અને લગભગ જેટલા હતાનાથી ડબલ એ બીજા એટલા જ નવા એરપોર્ટ પર મોદી સાહેબે ઉભા કર્યા છે એમને ખબર છે કે જે પર્વત પર રહેવાળા લોકોને વાહનથી જવું બહુ મુશ્કેલ હોય છે એના માટે પણ ત્યાં એરપોર્ટ બન્યા અને ત્યાં પણ એમને આ પ્લેનની સુવિધા એ મોદી સાહેબે આપી છે એટલે દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મોદી સાહેબે અલગ અલગ એકસો જેટલી યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થયા છે દિવ્યાંગ ભાઈ બહેનો લગભગ બે કરોડ ને ઓગણપચાસ લાખ દિવ્યાંગો આખા દેશમાં હતા બે હજાર ચૌદમાં મોદી સાહેબે આવ્યા પછી પહેલો કાર્યક્રમ ગુજરાતમાંથી શરૂ કર્યો નવસારીથી બીજો કચ્છમાં કર્યો ત્રીજો વારાણસીમાં કર્યો પંદર હજાર વીસ હજાર આવા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી એ જીવી શકે એના માટે જોઈતા સાધનો એમને આપ્યા અને એમના આર્થિક ઉપાર્જન માટે પણ એમને અલગ અલગ જગ્યાએ એમને જોબ મળે એના માટેનો પ્રયત્ન શરૂ કર્યા આ દિન સુધી ક્યારેય કોઈ સરકારોએ દિવ્યાંગો માટેનો વિચાર સુધાર નહોતો કર્યો પણ મોદી સાહેબે કર્યું કોઈ એવું સેક્ટર બાકી નથી કે જ્યાં મોદી સાહેબે એના માટે કામ ન કર્યું હોય અને એના જ કારણે આપ પણ અલગ અલગ પાર્ટીમાં ભલે હતા પરંતુ આપના મનમાં પણ લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી લોકોના ભલાઈ માટે કામ કરવું હતું કંઈક સારું કરવું હતું તમે જ્યાં રો છો ત્યાં તમે રો છો ગુજરાતમાં ગુજરાત માટે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી પરંતુ નેતૃત્વનો અભાવ હોય ક્યારેક નેતૃત્વ યોગ્ય દિશામાં ના જતું હોય ત્યારે કાર્યકર્તા નિરાશ થતો હોય છે કોઈ પણ પાર્ટી હોય એ સ્વાભાવિક એને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવું નેતૃત્વ મળે શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેવા માર્ગદર્શક મળતા હોય ત્યારે સ્વાભાવિક એનો વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતો હોય છે આપ સૌ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ જોડાયો છો આગેવાનો છે કાર્યકર્તાઓ છે સૌનું હું સ્વાગત કરું છું અને આપની તાકાતનું ભરપૂર ઉપયોગ થાય આપને સૌને બધાને તક મળે એ રીતે આપણે જે આપણા મનમાં ઈચ્છા હોય છે કે લોકો માટે કામ કરવાની એ ઈચ્છા પૂરી કરવા માટેની તક મળે એની પૂરતી કાળજી લઈશું આપણે દૂધમાં સાકર દૂધમાં સાકરની જેમ ભળી જાયને આપણે ગુજરાતના વિકાસમાં લાગીશું એના દ્વારા દેશનો વિકાસ કરીશું અને મોદી સાહેબનું જે સપનું છે એનો જે સંકલ્પ છે સપનુંના સંકલ્પ કહેવાય વિકસિત ભારત બે હજાર સુડતાલીસ જ્યારે આપણે આઝાદ થયા હતા ઓગણીસો સુડતાલીસમાં તો બે હજાર સુડતાલીસ સુધીમાં દેશ આખા દુનિયામાં સૌથી વિકસિત હોવું જોઈએ એના માટેનો એમના એમણે જે પ્રયત્ન શરૂ કર્યા છે એમાં એમના હાથ મજબૂત કરીએ મોદી સાહેબ ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ બે વાર લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતી છે આજે ત્રીજી વાર પણ આપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવા જઈ રહ્યા છે ને આપણો સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખથી વધુ થી જીતવી છે એ આપણા તમારા આપણા બધાના સહયોગ સાથે આપણે એના માટે પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈશું એવો મને વિશ્વાસ છે આપણા સાથ અને સહકારથી આપણા ટાર્ગેટ પર પહોંચીશું એવા વિશ્વાસ સાથે આપ સૌને આવકારીને હું મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય आभार पाटील साहेब आजे आज आपध पक्षाना चूटणी विधानसभा चूटणी लढेला उमेदवार विधानसभा चूटणी सारू प्रदर्शन कर चुकेला विविध पक्षना उमेदवार पण उपस्थित आहे आणि साथ सामाजिक आणि સહકારી આગેવાનો પણ ઉપસ્થિત છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવા માટે હું સી આર પાટીલ સાહેબને તથા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કરીશ સૌ પહેલાં શ્રી મુકેશભાઈ પટેલ પ્રદેશના સંગઠન મહામંત્રી હતા આમ આદમી પાર્ટીના તેમજ ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર પણ હતા એમની સાથે શ્રી જે મેવાડા પ્રદેશ ઉપપ્રમુખ અને અસારવાના ઉમેદવાર પણ હતા સાથે શ્રી દિનેશભાઈ કાપડિયા દાણી લીમડા વિધાનસભા બે હજાર બાવીસ ના પૂર્વ ઉમેદવાર પણ હતા આમ આદમી પાર્ટીના આ ત્રણે ત્રણ વિધાનસભાની અંદર ઉમેદવાર રહી ચુક્યા તેમજ સારું પ્રદર્શન પણ કરી ચૂકેલા છે પોતપોતાની રીતે સાથે શ્રી અભિષેક પટેલ શ્રી મુકેશભાઈ કોલસાવાળા શ્રી અરવિંદભાઈ સોલંકી શ્રી નીરવભાઈ દેસાઈ સામાજિક આગેવાન અમદાવાદથી છે શ્રી અંકુરભાઈ પટેલ

श्री रंजन बेन अशोक भाई परमार श्री कुमार मिश्रा श्री लवजी भाई मकवाणा श्री बिपिन भाई प्रजापति श्री विजय सिंह वेलाश भाई चौधरी श्री रणछोड़ भाई पटेल श्री तरुण भाई पटेल श्री कुंतल भाई उपाध्याय श्री नयन भाई ठाकुर श्री हितेश भाई बोरड़ श्री सुनील भाई पटेल श्री गुंजन प्रजापति श्री राकेश भाई पटेल श्री अलकेश भाई पटेल मलकेश भाई पटेल श्री जयपाल सिंह वाघेला श्री राजूभा दर्जी, श्री मत दीपिकाबेन दर्जी, श्री रंजनबेन पटेल श्री रमीलाबेन पटेल श्री निर्मलाबेन श्री उमेश श्रीमती उर्मिलाबेन मकवाणा श्रीमती सुमित्राबेन पटेल श्री राजेंद्र चौहान श्री प्रतीक जानी, श्री कनुभाई रादड़िया श्री जय जेसर, श्री सत्येंद्र सिंह श्री रजनी भाई पटेल श्री प्रियंक पोपटानी श्री बहादुर सिंह परमार श्री नीता सुकानी श्री झरना सुकानी पती है, पती है। श्री राजू भाई गोपाल भाई धनगर पटेल रजनी भाई झवेर भाई श्री नरेश भाई मंगल भाई पटेल श्री संजय भाई भिखा भाई पटेल श्री किशोर भाई सोमा भाई वादी श्री ईश्वर भाई नटवर सिंह परमार श्री ललित भाई उदाभा परमार श्री प्रभात सिंह लक्ष्मण सिंह सोलंकी श्री गणपत सिंह अभय सिंह सोलंकी श्री सोमा भाई वादी श्री भवान भाई सोमा भाई वादी श्री हीरा भाई वेचान भाई वादी श्री जयरा भाई, भाई वादी, श्री भरत भाई फता भाई वादी, पटेल जिग्नेश भाई रमन भाई श्री सुनील भाई सौरूभ भाई सोलंकी श्री भरत भाई नाना भाई सोलंकी श्री भावेश भाई प्रताप भाई सोलंकी श्री रकन भाई जयसिंह सोलंकी श्री काना भाई सोलंकी श्री रावजी छगा सोलंकी श्री भाई, कालू भाई वादी अर्जुन भाई सबूभा लारा भाई पर्वत भाई वादी श्री सैला भाई किशोर भाई वादी श्री किशन भाई जयंती भाई वादी श्री विजय भाई वादी, श्री अश्विन भाई